नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला परिवार में आपनो हार्दिक स्वागत छे। धोरण 11 विषय नामना मूर्त तत्व चैप्टर नंबर 3 वस्तु अने सेवानो कर परिचय એટલે जीएसटी। तो अगाउ आपणे जीएसटी ना प्रकार आपणे जोया था, तो एना आधारे हवे वसेक नो अर्थ वसेक जीएसटी नो अर्थ। तो केंद्र सरकार अने राज्य सरकार ना विविध परोक्ष वेराओ रद्द करी वस्तु अने सेवाओनी एक ज कर एक पर आवरी लेवामां आव्यो छे, तेने वस्तु अने सेवानो कर एटले जीएसटी। आपणे केम अगाउ आव्युं हतुं के एक देश एक करना नामे सरकारे सुधरायुं, एना आधारे बधाय वेराओनी आ प्रत्यक्ष वेरा के परोक्ष वेरा एक कर एक पर आवरी ले અને સરકારે જે નક્કી કર્યું કે એક જ કર એને આવરી લે અને એને જીએસટી નક્કી કરવામાં આવ્યું। તો વસ્તુ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવેલો કર એટલે વસ્તુ કે સેવાનો કર એટલે જીએસટી। એટલે વસ્તુ કે સેવાની ખરીદી કે વેચાણ કે આપણે એની પૂર્તિ માટે જે કર વસૂલ કરવામાં આવે એને શું કહેવામાં આવે? જીએસટી। તો જીએસટી ના विशिष्ट लक्षणों अपने जीएसटी ना लक्षणों की चर्चा। तो एक ज कर अपने के आखा देश में एक ज कर सरकारी जे सूत्रायुं एक देश एक कर ना नामे एटले आखा देश में एक ज कर एक कर आवरी लेवामां आव्यो। पूर्ति पर करनी वसूलात कोई पण उत्पादन थाय अथवा एनुं वेचाण थाय અથવા સેવા પૂરી પાડવામાં આવે ત્યારે એના ઉપર કર વસૂલ કરવામાં આવે છે। એટલે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે અથવા વેચાણ કરવામાં આવે, આપણે કેમ સીધાની પૂર્તિઓનું એમાં વસ્તુનું ઉત્પાદન કરે ત્યારે જે એને કાચા માલ ઉપર કર વસૂલ કરવામાં આવે અથવા એ વેચે ત્યારે એને કર વસૂલ કરવામાં આવે અથવા સેવાઓ પૂરી પાડતા હોય ત્યારે એના ઉપર કર વસૂલાત કરવામાં આવે। વસેક કાઉન્સિલ એટલે વસેકની કામગીરી એ વસેક કાઉન્સિલ દ્વારા કરવામાં આવે અને વસેક કાઉન્સિલ એટલે એ કેન્દ્ર સરકાર દ્વારા અસ્તિત્વમાં આવતી હોય અને કેન્દ્ર સરકારે એ દરેક રાજ્યના એક પ્રતિનિધિત્વ ધરાવે છે, કે દરેક રાજ્યનો એક પ્રતિનિધિ વસેક કાઉન્સિલમાં સમાવેશ કરવામાં આવે અને એના આધારે એ વસેક વસૂલ કરતા વસેક કાઉન્સિલ દ્વારા જે નક્કી કરવામાં આવે અને વસેક કાઉન્સિલના કેન્દ્ર સ્થાને કોણ કામગીરી બજાવે? તો કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે એટલે વસેક કાઉન્સિલની કામગીરી તો કોના હાથમાં હોય? તો વસેક કામગીરી કેન્દ્ર ના નાણામંત્રી દ્વારા એ કામગીરી કરે એટલે બધા કામ વસેકના કાઉન્સિલ હોય એના વડા, કેન્દ્રના નાણામંત્રી હોય એના વડા હોય। વસેકના દર, વસેકનો દર, તો વસેકનો દર કોણ નક્કી કરે? તો વસેક કાઉન્સિલ દ્વારા એનો વસેકનો દર નક્કી કરે, એના કાઉન્સિલ દ્વારા જે કર નક્કી કરવામાં આવે એ કર નક્કી કરવામાં આવે, આખા દેશમાં એ કર વસૂલ કરવામાં આવે। આયાત અને વસેક, આયાત અને વસેક એટલે વસ્તુ અને સેવાની આયાતને આંતરપૂર તે તરીકે ધ્યાનમાં લેવામાં આવે એટલે કોઈ પણ વસ્તુ કે સેવા એક રાજ્યથી બીજા રાજ્યમાં કે રાજ્યની અંદર એની પૂર્તિ કરવામાં આવે ત્યારે એને વસૂલ કરવામાં આવે। વસેક પરત જમા, ખરીદી વખતે ચૂકવેલ વસેક, વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે એટલે વસેક પરત જમામાં એટલે ખરીદી કરી હોય કોઈ પણ વેપારી એના ઉપર એને વસૂલ થયું હોય વસેક એટલે જીએસટી ચૂકવું હોય તો પછી એ જ્યારે વસ્તુનું વેચાણ કરશે ત્યારે એ વસેક એ લેશે એટલે જીએસટી વસૂલ કરશે તો એને જીએસટી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એને બાદ આપતી હોય।
बाद आप कर वेचनी कर नी वेचनी वसेक नी जी आवक थाती हो जीएसटी नी जी आवक थाय कि केंद्र सरकार अने राज्य सरकार द्वारा एनी वेचनी करवामां कोई पण वसेक होय एने केटला टका होय के दाखला तरीके 12% वसेक होय तो नक्की कर्युं होय के केंद्र सरकार 6% वसेक वसूल करशे ने 6% राज्य सरकार अथवा केंद्र शासित प्रदेश होय तो 6% એટલે કે કરની વહેંચણી કરી લે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કોની કેટલો કર વસૂલ કરવો કર નિર્ધારણ વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરો કર નિર્ધારણ એટલે કોઈ પણ વસ્તુ હે એની જરૂરિયાત કેવી હે એને ધ્યાનમાં લે અને કર નક્કી કરવો આપણે કેમ જીવન જરૂરિયાતની વસ્તુ હોય એના ઉપર કર વસૂલવો લાગે મોસોફની વસ્તુ पूर्व निर्धारित कर वसेक वस्तु सेवा पर लागू पड़ता दर पूर्व निर्धारित मार्कू आप जीएसटी वसूल कर तो अगौ पे वर्ष की शुरुआत थे मार्ग नक्की कर आ वस्तु पर आटा टका कर वसूल कर आ वस्तु पर आटा टका पूर्व निर्धारित राज्य वस्तु एसजीएसटी केंद्र शासित वस्तु कर यूटीजीएसटी संकेत वस्तु कर आईजीएसटी वस्तु जीएसटी समग्र देश में वसेक नियम प्रक्रिया वेराओ दर समान राखवामां आखा देश में कोई पण वस्तु नक्की करेल काना उपर आखो कर ले आखा देश में एक कर वसूल कर समग्र देश में वसेक कायदाओ नियमों एक सरखा राखवामां